ધોરણ છ વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક તો કે અપૂર્ણાંક એટલે કોઈ સમૂહ અથવા પ્રદેશનો એક ભાગ. કોઈ સમૂહ અથવા પ્રદેશનો એક ભાગ તેને અપૂર્ણાંક કહે છે. દાખલા તરીકે 7/12 એ શું કહેવાશે? અપૂર્ણાંક. અહીં 7/12માં 7 એ અંશ અને 12 એ છેદ છે. તો વિદ્યાર્થી મિત્રો, અને આ અંશ અને છેદ વિશે તમે આગળના ધોરણમાં પણ અભ્યાસ કરેલો છે. અપૂર્ણાંકના પ્રકાર, તો અપૂર્ણાંકના 3 પ્રકાર છે. 1 શુદ્ધ અપૂર્ણાંક, 2 અશુદ્ધ અપૂર્ણાંક, 3 મિશ્ર અપૂર્ણાંક. તો હવે આપણે તેના વિશે વધુ અભ્યાસ કરીએ. પ્રથમ આપણે શુદ્ધ અપૂર્ણાંક વિશે અભ્યાસ કરીશું. 1 કરતાં નાના અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. દાખલા તરીકે 1/3, 5/11, 7/23 વગેરે. શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા રેખા પર હંમેશા 1ની ડાબી બાજુએ આવે, કેમ કે તે 1 કરતાં નાના છે. બરાબર, કઈ સાઈડ આવે શુદ્ધ અપૂર્ણાંક સંખ્યા રેખા પર? ડાબી બાજુ. શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ હંમેશા છેદ કરતાં કેવા હોય છે? નાનો. આપણે જોઈએ અહીંયા ઉદાહરણમાં એ પૂછે 1/3, તો અંશ કેવો છે? નાનો છે અને છેદ મોટો છે. હવે વાત કરીએ અશુદ્ધ અપૂર્ણાંક. તો કે 1 કરતાં મોટા અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. દાખલા તરીકે 5/3, 17/15, 27/4. અશુદ્ધ અપૂર્ણાંક સંખ્યા રેખા પર હંમેશા 1ની જમણી બાજુએ આવે છે. બરાબર, જ્યારે શુદ્ધ અપૂર્ણાંક 1 હંમેશા કઈ આવે? સંખ્યા રેખા પર ડાબી બાજુ, 1ની ડાબી બાજુ. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક 1ની જમણી બાજુ આવે છે. અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ હંમેશા છેદ કરતાં મોટો હોય છે. બરાબર, શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ નાનો અને છેદ મોટો હોય છે, જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ મોટો અને છેદ નાના હોય છે. હવે વાત કરીએ મિશ્ર અપૂર્ણાંકની. મિશ્ર અપૂર્ણાંકમાં 1 ભાગ પૂર્ણાંક અને બીજો ભાગ અપૂર્ણાંક હોય છે. અહીંયા જોઈએ આપણે કે 1 પૂર્ણાંક 1/3માં 1 એ પૂર્ણાંક અને 1/3 એ અપૂર્ણાંક છે. 2 પૂર્ણાંક 1/5માં જોઈએ તો 2 એ પૂર્ણાંક અને 1/5 એ અપૂર્ણાંક છે. હવે વાત કરીએ મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર. મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધમાં રૂપાંતર. તો કે મિશ્ર સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે શું કરીએ? તો કે પૂર્ણાંક સંખ્યા ગુણ્યા છેદ વત્તા અંશ છેદમાં છેદ. અહીંયા એક ઉદાહરણ જોઈએ. 3/2 બરાબર. પૂર્ણાંક શું છે? પૂર્ણાંક સંખ્યા અહીંયા આપણને કહ્યું છે, પૂર્ણાંક સંખ્યા 3 × 7 / 2 છેદમાં 7. એટલે 7 × 21 / 2 / 7, એટલે 21 / 2 એટલે 23 / 7 થશે. હવે વાત કરીએ આપણે અશુદ્ધ અપૂર્ણાંકનું મિશ્ર સંખ્યામાં રૂપાંતર. તો કે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યાના સ્વરૂપમાં દર્શાવવા માટે અંશને છેદ વડે ભાગીને ભાગફળ અને શેષ મેળવી મિશ્ર અપૂર્ણાંકને નીચે મુજબ દર્શાવવામાં આવે છે. તો કે ભાગફળ, બરાબર, જે પૂર્ણાંક લખીએ ને તો અહીંયા ભાગફળ અંશમાં શેષ લખવાનું અને છેદમાં ભાજક લખવાનું. હવે આપણે તેનું ઉદાહરણ એક જોઈએ. અહીંયા આપ્યું છે 11/3, એટલે 11/3 કરીએ તો 3 × 9 છેદમાં 2 વધ્યા. તો આપણે ભાગફળ કેટલા આવ્યા આપણા? 3. શેષ કેટલો વધે છે? 2. અને છેદમાં ભાજક 3, એટલે કે 3/2 એને મિશ્ર સંખ્યામાં લખાશે.
સાત પાઠ સાત અપૂર્ણાંક સંખ્યાઓ, તેમાં પ્રથમ વાત કરીએ આપણે અપૂર્ણાંક, તો ખાલી જગ્યા એ એવી સંખ્યા છે જે એક સંપૂર્ણ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. તો સંપૂર્ણ ભાગનું કોણ કરે? તો કે અપૂર્ણાંક. ત્રણ ચતુર્થાંશમાં ત્રણ અંશ છે અને ચાર છેદ છે. આગળ કહ્યું છાંયાંકિત કરેલા ભાગને અપૂર્ણાંકમાં લખો, તો કુલ ભાગ કેટલા છે? ત્રણ, એટલે છેદમાં લખવાના ત્રણ. રંગેલો ભાગ, છાંયાંકિત ભાગ એક, એટલે એકના છેદમાં ત્રણ. અહીંયા ભાગ બે, રંગેલો છાંયાંકિત ભાગ એક. એવી રીતના અહીંયા આપણે જોઈએ કે તારા, તો તારા કેટલા છે? કુલ બે, ત્રણ, ચાર, પાંચ, એક, બે, ત્રણ, ચાર, પાંચ. પાંચ ચોક 20, તેમાંથી રંગેલા 5 ને 5 10 ને 3 13. 1 2 3 4 ભાગ, કુલ 4 ભાગ, એમાંથી છાંયાંકિત કરેલા ભાગ 2 છે. હવે આગળ વાત કરીએ આપણે કે આપેલ અપૂર્ણાંક મુજબ ઘટું કરો એટલે છાંયાંકિત. તો કુલ ભાગ 4 છે, એમાંથી કેટલા ભાગ છાંયાંકિત કરવાના? આપણે 3 ભાગ. તો તમે કોઈ પણ ડિઝાઇનથી 3 ભાગને છાંયાંકિત કરી શકો છો. એટલા 6 ભાગમાંથી કોઈ પણ એક ભાગને તમારે છાંયાંકિત કરવાનો છે. એટલા 8 ભાગમાંથી કોઈ પણ એક ભાગને, અહીંયા 9માંથી 5 ભાગને, એટલે આ 1 2 3 4 ને આ 5 ભાગને છાંયાંકિત કરવાનું રહેશે. આપેલી આકૃતિઓમાંથી કઈ આકૃતિ એક દૃત્યાંશ અપૂર્ણાંક દર્શાવે છે? બરાબર, તો આપણે જોઈએ કે એક દૃત્યાંશ, તો અહીંયા જો 1 2 3 4, કુલ 4 ભાગ છે, એમાંથી રંગેલા ભાગ 2 છે. તો 2 2 4 એટલે થયું એક દૃત્યાંશ. એટલે કે બી જે આકૃતિ છે તે એક દૃત્યાંશ અપૂર્ણાંક દર્શાવે છે. આગળ કહ્યું છે અપૂર્ણાંક શોધો દિવસના 5 કલાક. તો કુલ દિવસના કલાક 24, એમાંથી 5 કલાક કહ્યું છે તેથી 5 આવશે. એટલા 1 ફૂટના 7 ઇંચ, તો કુલ ઇંચ કેટલા આવે? 1 ફૂટમાં 12 ઇંચ આવે, એમાંથી 7 ઇંચ એટલે 7ના છેદમાં 12 આવશે. આગળ કહ્યું છે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખો, તેમાંના કેટલામાં ભાગની સંખ્યાઓ વિભાજ્ય છે? બરાબર, 2 થી 12 સુધીની, એટલે કે 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, તેમાંના કેટલામાં ભાગની સંખ્યાઓ વિભાજ્ય છે? તો કુલ સંખ્યા આપણે ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11, બરાબર, કુલ સંખ્યા આપણી 11, એમાંથી વિભાજ્ય સંખ્યા એટલે કે જેના અવયવ પડે તે, તો કે 1 2 3 4 5 6, બરાબર, 1 2 3 4 5 અને 6 સંખ્યા એવી છે કે જે વિભાજ્ય છે. બરાબર, 6 સંખ્યા જે વિભાજ્ય છે. સલમાન 15 સવાલથી 5 સવાલોના જવાબ આપે છે. બરાબર, કુલ સવાલ કેટલા છે? 15, એમાંથી કેટલા સવાલ? 5 સવાલના જવાબ આપે છે. તો કેટલામાં ભાગના સવાલના જવાબ આપ્યા કહેવાય? તો 5 તાલી 15, એટલે કે 1/3 ભાગના સવાલોના જવાબ આપ્યા કહેવાય. જવાબ આપ્યા કહેવાય. આગળ કહ્યું છે સંખ્યા રેખા પર અપૂર્ણાંક. તો દરેક અપૂર્ણાંક સંખ્યાઓને ખાલી જગ્યા પર દર્શાવી શકાય. તો શાના પર? સંખ્યા રેખા પર દર્શાવી શકાય. અહીંયા કહ્યું છે કે આપેલા અપૂર્ણાંકને સંખ્યા રેખા પર દર્શાવો. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેદમાં 6 આપેલા છે, એટલે અહીંયા આપણે જે રીતના સંખ્યા રેખા દોરીએ છીએ એ રીતના 0 1 2 3 4, પણ છેદમાં તમને જે સંખ્યા આપી હોય તે સંખ્યા છેદમાં લખવાની રહેશે. બરાબર, 0ની જમણી બાજુ ધન સંખ્યા અને 0ની ડાબી બાજુ ઋણ સંખ્યા લખવાની રહેશે. હવે અહીંયા આપણે જોઈએ કે પ્રથમ 1ના છેદમાં 6, એટલે એની પાસે આપણે ગોલ રાઉન્ડ કરીશું. પછી કહ્યું છે 3ના છેદમાં 6, પછી 5ના છેદમાં
છ અને બેના છેડમાં છ. ત્યાં તમારું સંખ્યા રેખા પર નિરૂપણ થઈ ગયું. આગળ કહ્યું છે કે નીચે આપેલા અપૂર્ણાંકને સંખ્યા રેખા પર પૂર્ણાંકની 0 થી કે 1 ની વચ્ચે દર્શાવવા માટે કેટલો ભાગ પાડવા પડે? તો 4/9 તો અહીંયા કેટલા ભાગ પાડવા પડે? નીચે 9 છે એટલે 9 ભાગ, અહીંયા 8 ભાગ, અહીંયા છે 13 એટલે કે 13 ભાગ, અહીંયા 5 એટલે કે 5 ભાગ, એટલે કે છેડમાં જે સંખ્યા હોય તેટલા ભાગ આપણે પાડવા પડે. શુદ્ધ અપૂર્ણાંક, જે અપૂર્ણાંકમાં અંશ છેદ કરતાં ખાલી જગ્યા હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. તો આપણે વિડીયોમાં જોયું કે કેવા હોય? નાના હોય. આપેલા અપૂર્ણાંકને શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકમાં વિભાજિત કરો. તો તમને અહીંયા શુદ્ધ અપૂર્ણાંક અને પાછળ અશુદ્ધ અપૂર્ણાંક લખવાના છે. તો તમે અહીંયા જેનો છેદ મોટો હોય અને અંશ નાનો હોય તે અશુદ્ધ અપૂર્ણાંકમાં આવશે, બરાબર? છેદ મોટો હોય, બરાબર, જેમાં છેદ મોટો હોય. તો અહીંયા છેદ મોટો છે, આના કરતાં એનો છેદ મોટો છે, આમાં છેદ નાનો છે એટલે અશુદ્ધ અપૂર્ણાંકમાં લખાશે. 10ને છેદ મોટો છે એટલે શુદ્ધમાં લખાશે. છેદ નાનો છે અશુદ્ધમાં લખાશે, અહીંયા છેદ નાનો છે એટલે અશુદ્ધમાં લખાશે, છેદ મોટો છે એટલે શુદ્ધમાં લખાશે. 5/7 છેદ મોટો છે, છેદ નાનો છે એટલે અશુદ્ધમાં, છેદ મોટો છે એટલે શુદ્ધ અપૂર્ણાંક, આમાં છેદ મોટો છે એટલે શુદ્ધ અપૂર્ણાંક, છેદ નાનો છે, બરાબર, છેદ નાનો છે એટલે અશુદ્ધ અપૂર્ણાંકમાં જશે. 3/5 છેદ મોટો છે, છેદ મોટો છે અને આમાં છેદ નાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે મેં ટીક કરેલા છે તે તમે પાછળ અશુદ્ધ અપૂર્ણાંકમાં લખશો. શુદ્ધ અપૂર્ણાંક આપો જેનો અંશ 3 હોય અને છેદ 5, અંશ 3 અને છેદ 5 હોય, જેનો છેદ 9 હોય અને અંશ 7 હોય. અંશ અને છેદનો સરવાળો 11 થાય તેવો અપૂર્ણાંક. તો આપણે 5/6 11 થઈ શકે, અથવા તમે 7/5, બરાબર, અંશ અને છેદ કોઈ પણ લઈ શકો, પણ સરવાળો શું થવો જોઈએ? 11 થવો જોઈએ. આગળ કહ્યું છે લેસ ધેન ગ્રેટર ધેન બરાબરનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો 1/3 કરતાં 1 કેવા થશે? મોટા. 3/7 કરતાં પણ 1 મોટા. અપૂર્ણાંકવાળી સંખ્યા હંમેશા નાની હશે, 1 મોટા. જે સંખ્યા મોટી હોય તે સાઈડ આપણે મોં ખુલ્લું રાખવાનું. અહીંયા બંને સરખા, કારણ કે 5 એકા 5 એટલે બંને સરખા થશે. અહીંયા પણ બંને સરખી સંખ્યા એટલે 1 થઈ જશે, એટલે એ પણ બરાબરની નિશાની થશે. આગળ કહ્યું છે અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંક. જે અપૂર્ણાંકમાં અંશ છેદ કરતાં મોટો હોય તેને ખાલી જગ્યા કહે છે, બરાબર. તો એને શું કહીએ આપણે? અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. નીચે આપેલા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો, બરાબર. અને મિશ્ર અપૂર્ણાંક ફેરવવાનું એટલે આપણે જોયું હતું 179/11. તો 11 એકા 11, 7/1 = 9, 11 6 66, 0 શેષ વધશે 3. તો આપણે આગળ સૂત્રમાં જોઈ ગયા કે ભાગફળ, અંશમાં શેષ અને છેદમાં ભાજક. આ રીતના તમે એને મિશ્ર સંખ્યામાં લખી શકો છો. તે જ રીતના 14/3, 3 6 12, 2 વધશે એટલે તમારું ભાગફળ પૂર્ણાંકમાં 2 અંશમાં અને છેદમાં 3. 27/4, 4 6 24, 7/4 3 12 એટલે અહીંયા આવશે 6, અંશ વધ્યો આપણો 3 અને શેષમાં 4. એવી રીતના 70/9, તો 9/7 63 એટલે વધશે આપણા 7, એટલે ભાગફળ આપણું 7, શેષ વધ્યો 7 અને અંશમાં ભાજક 9. આગળ કહ્યું છે
નીચે આપેલા મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. બરાબર, મિશ્ર અપૂર્ણાંકમાં આપેલો છે તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. તો એના માટે આપણે જોઈતું પૂર્ણાંક સંખ્યા ગુણ્યા પૂર્ણાંક સંખ્યા ગુણ્યા છેદ વત્તા અંશ છેદમાં છેદ, એટલે 48 24 વત્તા 5 છેદમાં 5, એટલે 24 વત્તા 5 એટલે 29 છેદમાં 5. તે જ રીતના અહીંયા પૂર્ણાંક સંખ્યા ગુણ્યા છેદ વત્તા અંશ છેદમાં છેદ, 12 વત્તા 84 વત્તા 5 છેદમાં 7 એટલે કે 89 છેદમાં 7. એ જ રીતના અહીંયા પણ પૂર્ણાંક સંખ્યા ગુણ્યા છેદ વત્તા અંશ છેદમાં છેદ, તો 21 વત્તા 147 વત્તા 17 છેદમાં 21, તો 147 વત્તા 17 એટલે 164 છેદમાં 21. એ રીતના પૂર્ણાંક સંખ્યા ગુણ્યા છેદ વત્તા અંશ છેદમાં છેદ, તો 3 × 28 એટલે 84 વત્તા 13 છેદમાં 28, 28 વત્તા 13 એટલે કે 97 છેદમાં 28.